વાત કરી વિગતવાર સમાચારની ને શરૂઆત કરીએ શિક્ષણ જગતથી તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપી દેવામાં આવી હતી તેમનું પરિણામ આજે જાહેર થઈ જવા પામ્યું છે। મહત્વપૂર્ણ કહી શકાય કે ગઈકાલે આ જાહેરાત કરવામાં આવી હતી કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમનું આજે પરિણામ જાહેર થશે, ત્યારે આજે સવારે 8 કલાકે આ પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ અગાઉ વાત કરવામાં આવે તો ધોરણ 12 સાયન્સ પ્રવાહના જે પરિણામો છે તે જાહેર થઈ જવા પામ્યા છે અને ત્યારબાદ ધોરણ 10ના 6 જૂનના રોજ પરિણામ જાહેર થવાના છે, પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહના જે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4.22 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ હાલ જાહેર થઈ જવા પામ્યું છે, ત્યારે બપોરે 12 વાગે સંસ્કાર કેન્દ્ર ખાતે મેયર પણ ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ કહી શકાય કે મેયર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરશે, ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર થવા પામ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41% પરિણામ જાહેર થયું છે, તો સૌથી ઓછું વડોદરા જિલ્લાનું એટલે કે 76.49% પરિણામ જાહેર થયું છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ કે આ અગાઉ વર્ષ 2021ની અંદર જે વિદ્યાર્થીઓ છે તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 2020માં ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29% જાહેર થયું હતું, તો તેના પરિણામે આ વખતે પરિણામ ક્યાંક વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે જે પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના વરાસા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કૂલના છે, જે રીતે પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે સુરત હંમેશા શિક્ષણ ક્ષેત્રે બાજી મારતો હોય છે, ત્યારે ફરીથી A1 વિદ્યાર્થી સૌથી વધારે આવ્યા હોવાની વાત સામે આવી છે। કહી શકાય કે વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। આપણે તેમની સાથે જ વાત કરીશું, શું માનવું છે, પરિણામ આવ્યું છે, કેવી ખુશી? આજની ખુશી મારી અનંત છે, બહુ જ ખુશી છે, મેં જેટલું ધાર્યું તેના કરતા ઝાઝો આવ્યો છે અને થેન્ક યુ સો મચ આશાદીપ વન તેના મેનેજમેન્ટ માટે અને તેના સપોર્ટ માટે। મારું પરિણામ આજે ખૂબ જ સારું છે, મને ખૂબ જ પ્રાઉડ છે સ્કૂલ ઉપર અને મારા ઉપર। કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે પરિણામ આવ્યું છે પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી, શું માનવું છે, કેવા પ્રકારની ખુશી? અમે આજે બહુ જ ખુશી છે, કારણ કે અમે જેટલા ધાર્યા થઈને તે સારું પરિણામ આવ્યું છે અને આ માટે અમે મમ્મી પપ્પા શાળાનો અને એના શિક્ષકોનો આભાર માનીએ છીએ। કરવામાં આવે તો શાળા અને શિક્ષકોનો વિદ્યાર્થીઓ આભાર માની રહ્યો છે, જે રીતે પરિણામ આવ્યું છે ત્યારબાદ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે વિદ્યાર્થીનું પરિણામ આવ્યું છે પરિણામ જ આવતા વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। આ દ્રશ્યો જે સુરત શહેરના દ્રશ્યો છે, ગરબે રમી અને વિદ્યાર્થીઓ પરિણામની ખુશી મેળવી રહી છે, આપની સાથે જ છે। જે રીતે વાત કરવામાં આવે, જે રીતે પરિણામ આવ્યું છે, કહી શકાય કે જે રીતે પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી છે, ત્યારે જે A1 પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ આપની સાથે છે, શું માનવું છે, કઈ રીતે મહેનત કરી હતી, પરિણામને કઈ રીતે જોઈ રહ્યો છે? મહેનત તો આ પરિણામ લાવવા માટે મહેનત તો ખૂબ જરૂરી છે, સાથે સાથે શિક્ષકો માતા પિતા શાળાનો સપોર્ટ એ પણ ખૂબ જરૂરી છે। વિદ્યાર્થીઓને એક સંદેશો આપતો હોય તો કઈ રીતે આવો? સફળતાનો કોઈ ઉકેલ નથી, સફળતાનો માત્ર એક જ ઉપાય છે, મહેનત મહેનત અને મહેનત। વાત કરવામાં શું માનવું છે, જે રીતે પરિણામ આવ્યા છે કઈ રીતે જોઈ રહ્યા? પરિણામની વાત કરીએ તો એક મિરેકલ કહી શકાય। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની જે ખાસિયત છે કે દર વર્ષે કંઈક નવા નવા રેકોર્ડ બનાવે, એમ ફરીવાર આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને 150 વિદ્યાર્થીઓ નજીક અત્યારે હેવન ગેટ સુધી પહોંચી ગયા છે। અત્યારે વેબસાઇટ અત્યારે બહુ ધીમી પડી ગઈ છે, એટલે રિઝલ્ટ જોવાનું ચાલુ છે, થોડા બધા ફાઇનલ ફિગર તો થોડી વાર પછી મળશે, પણ અમે જે અપેક્ષા હતી 100 વિદ્યાર્થીને હેવન ગેટ લાવવા, એની જગ્યાએ અત્યારે 150 પહોંચ્યું છે અને ટકાવારીમાં પણ અમારા જ રેકોર્ડ અમારા વિદ્યાર્થીઓ આ વખતે તોડ્યા છે, 674 આઉટ ઓફ 700 એવા બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થીને એક વિદ્યાર્થીને લાવી અને 96.28% સાથે 9 કીર્તિમાન સાપ્યું છે। કોમર્સમાં ટકાવારી મેળવવી ખૂબ જ અઘરી છે, છતાં પણ વિદ્યાર્થીઓ આ કોવિડ પછીની પરિસ્થિતિમાં એટલા બધા હેવન ગેડ અને આવું પણ પરિણામ એ શિક્ષકોની અને મેનેજમેન્ટની યુનિટીના કારણે શક્ય બન્યું છે અને એનું પરિણામ તમે અત્યારે જોઈ શકો છો। શું માનું છે, કેવી ખુશી? ખુશીની વાત કરીએ તો તમે જુઓ છો કે એક પ્રસંગની જેમ દર વર્ષે આશાદીપ કંઈક નવું જ કરે, ગત વર્ષે જે હેવન ગેટ વિદ્યાર્થીઓ હતા એની પાસે વૃક્ષારોપણ કરાયું હતું, આ વખતે કોઈ પ્રસંગ હોય એમ દરેક વિદ્યાર્થીને માથે સાફો બાંધી અને બધા ડાન્સ અને ગરબામાં અત્યારે ઝૂમી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે રીતે પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, મહત્ત્વની વાત એ છે કે હંમેશા સુરત આગવું સ્થાન મેળવતું હોય છે, ત્યારે ફરીથી સુરતની આશાદીપ સ્કૂલે 150થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓમાં પણ અનેરી ખુશી જોવા મળી રહી છે। કેમેરામેન રાહુલ આહીરે સાથે મયુર મિસ્ત્રી સુરત।
दर्शक मित्रों महत्वपूर्ण कही शकाय के धोरण 12 सामान्य प्रवाहनु जे परिणाम छे ते जाहिर थई जवा पाम्यु छे। त्यारे आपे हाल जे दृश्य जोया दृश्य होता सूरत शहेरना के सूरत शहेरनी अंदर शिक्षण क्षेत्रे फरी एकवार बाजी मारी छे। महत्वपूर्ण कही शकाय खूब ज सारुं एवुं परिणाम अत्यारे आववा पाम्यु छे ने विद्यार्थीओ हाल उत्साहमां खुशीमां जोवा मळी रह्या छे। महत्वपूर्ण कही शकाय के ज्यारे कोविडनी परिस्थिति हती गया छेल्ला 2 वर्षथी त्यारे गया वर्षे जे विद्यार्थीओ छे तेमने मास प्रमोशन आपी देवामां आव्युं हतुं, परंतु आ वखते फरी एकवार जे परिणाम छे ते सामे महत्वपूर्ण कही शकाय के समग्र गुजरात राज्यना अनेक शहरोनी अंदर जे विद्यार्थीओ छे धोरण 12 सामान्य प्रवाहना तेओ खुश जोवा मळी रह्या छे। त्यारे आपणे सूरत शहेरना दृश्यो जोया, हवे आपणे राजकोट शहेरना पण दृश्यो जोईशुं के राजकोट शहेर अंतर्गत केटलुं परिणाम जाहेर थवा पाम्युं छे अने विद्यार्थीओमां केवो उत्साह छे। महत्वपूर्ण कही शकाय के राजकोट शहर विषे पण माहिती प्राप्त करीशुं, परंतु ते पहेला अमदावाद शहर के त्यां केटला टका परिणाम आव्युं छे, विद्यार्थीओ केटला उत्साहमां जोवा मळी रह्या छे, तेना माટે પ્રવાહનું परिणाम जाहिर थयुं छे। परिणाम खूब ज सारुं छे, जेनाथी लई विद्यार्थीओमां पण खुशीनो माहोल जोवा मळे छे। विजयनगर शाळामां अत्यारे विद्यार्थीओ जे छे ते विद्यार्थीओ परिणाम लेवा आव्या छे, अने घणा विद्यार्थीओने खूब ज सारुं परिणाम आव्युं छे। कही शकाय के गत वर्ष करता चालु वर्षे परिणाम छे वधु जाहिर थयुं छे। साथे जो वात करवामां आवे तो वडोदरा जिल्लानुं सौथी वधु અને ખાસ કરીને ડાંગ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે। ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। પહેલાં તો અભિનંદન, શું નામ છે આપનું? મારું નામ ચુડાસમા શ્રી છે। શ્રી શું કહેશો, કેટલું પરિણામ આવ્યું છે? એક્સેપ્ટેશન કરતાં કેવું પરિણામ છે? મારું 97.90% રેન્ક આવ્યા છે, એક્સેપ્ટેશન કરતાં મેં ધાર્યા હતા અને પર્સન્ટેજ 87% આવ્યા છે। શું કહેશો, આગામી દિવસોમાં હવે શું પ્લાનિંગ છે? MBA, BCOM, MCOM કે પછી કોઈ બીજી BCA? CA માં પ્લાનિંગ CA જ છે અત્યારે, CA નું બધું સ્ટાર્ટ પણ કરી દીધું છે, કોચિંગ બધું। ચોક્કસ બીજા વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે છે, ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વધુ પરિણામ છે। શું કહેશો, શું નામ છે અને કેટલું રિઝલ્ટ આવ્યું છે? મારું નામ શાહ પારસો આશીષભાઈ છે, મારા 97% આવ્યા છે। ચોક્કસ વિદ્યાર્થીની પણ છે આપણી સાથે, કારણ કે વિદ્યાર્થીનીઓ પણ બાજી મારી છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને કેટલું રિઝલ્ટ આવ્યું છે? મારું નામ ક્રિશ્મા મૌલેશભાઈ પટેલ છે અને મારું રિઝલ્ટ 87% આવ્યા છે મારે। આગળ મારો CA લેવાનો વિચાર છે, કારણ કે મને અકાઉન્ટિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે। ચોક્કસ, શાળાના જે પ્રિન્સિપલ તેમને આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। સર શું કહેશો, જે પ્રમાણે પરિણામ આવ્યું છે ગત વર્ષે કરતાં ચાલુ વર્ષે સારું પરિણામ છે, અને કઈ રીતનું આપની શાળાનું પરિણામ છે? 2020ની કમ્પેરિઝનમાં જો 2022નું આ વર્ષનું પરિણામ જોઈએ તો ખૂબ સારું પરિણામ છે, 86.91% ઓવરઓલ પરિણામ છે। અને વિજયનગર સ્કૂલ અમારી સ્કૂલનું પરિણામ છે એ પણ ધીરે ધીરે જેમ વિદ્યાર્થીઓ વેબસાઇટ ઉપર જોઈ રહ્યા છે તેમ સારું જણાઈ રહ્યું છે। ઓવરઓલ સબ્જેક્ટ વાઇઝ પર્સન્ટેજ જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે બુકલેટ બહાર પાડી છે એમાં સબ્જેક્ટ વાઇઝ રિઝલ્ટ આપણે જોવા જઈએ તો એ બી બહુ ઓલમોસ્ટ બધા જ વિષયો 90% ઉપર છે, સિવાય કોમ્પ્યુટર થિયરી એ પણ 88-89% એનું પરિણામ છે। કોરોના પરિસ્થિતિ ખાસ કરીને ઓફલાઈન અને ઓનલાઈન બંને બોર્ડને જો આપણે ધ્યાનમાં રાખીએ તો એને ધ્યાનમાં રાખતા આ પરિણામ ખૂબ સારું કહી શકીએ। વિદ્યાર્થીઓ ખરેખરમાં જે સ્કોલર હતા એ વિદ્યાર્થીઓને પોતાના મહેનત મુજબના પરિણામો જણાઈ રહ્યા છે। ચોક્કસ, તો વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓને ખાસ કરીને શાળાના પ્રિન્સિપલ પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે, અને સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તે CA તરફ આગળ જાય તેવી પણ તે લોકોની ઈચ્છા છે, અને CSમાં પણ તે લોકો આગળ ઉત્તીર્ણ થાય તે પ્રકારની પણ તેમની અત્યારથી તૈયારી અને અત્યારથી તેમણે ક્લાસ કરેલા છે। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। આણે આપણે દ્રશ્યો જોયા, દ્રશ્યો હતા અમદાવાદ શહેરના। અમદાવાદ શહેરમાં પણ હાલ પરિણામ જે આવી ચૂક્યું છે તેને લઈને ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમની અંદર ખુશીની લાગણી જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ કહી શકાય અમારા સંવાદદાતા બ્રિજેશ દવે દ્વારા વિદ્યાર્થીઓ સાથે તેમજ શાળાના આચાર્ય સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। કોરોનાનો કપરો કાળ હતો જે સમય દરમિયાન આ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ઓનલાઈન અને ઓફલાઈનનું જે મિક્સિંગમાં જે શિક્ષણ છે તેની પ્રાપ્તિ કરવામાં આવી હતી, અને તે બધા વચ્ચે તેમના
द्वारा खूब ज सारू एवं परिणाम की प्राप्ति है तो करवामां आवी छे। त्यारे महत्वपूर्ण कही शकाय के आ वर्षे धोरण बार सामान्य प्रवाहनु 86.91% जेटलू परिणाम जाहिर थवा पाम्यु छे। त्यारे वर्ष 2020 में धोरण बार सामान्य प्रवाहनु जे परिणाम छे ते 76.29% जाहिर थयु हतो, एटले के लगभग आ परिणामनी अंदर 10% जेटलो जे वधारो थवा पाम्यो छे। त्यारे दरेक जे विद्यार्थीओ छे तेओ हाल खुश जोवा मळी रह्या छे। अगाउ आपणे सूरतना विद्यार्थीओ साथे ज्यारे वातचीत करवानी वात करी त्यारे सूरत शहेरना परिणामनी जो वात करवामां आवे तो सूरत शहेरमां धोरण बार सामान्य प्रवाहनु जे परिणाम छे ते 87% आसपास आवा पाम्यु छे। त्यारे સૌથી વધુ જે પરિણામ છે તે ડાંગ જિલ્લાનું આવ્યું છે 95.41%, પરંતુ સૌથી ઓછું પરિણામની જો વાત કરવામાં આવે તો સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે 76.49%, પરંતુ ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ગત વર્ષે તો જ્યારે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 2020નું જે પરિણામ આવ્યું હતું તેના કરતાં લગભગ 10-11% જે પરિણામ છે તે વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે દરેક જે વિદ્યાર્થીઓ છે તેમની અંદર ખુશીની લાગણી પણ હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને તેમની સાથે જ્યારે તેમના કરિયર ઓપ્શનને લઈને વાત કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયા બાદ સારું પરિણામ હાંસલ કર્યા બાદ તેઓ સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએસ એટલે કે કંપની સેક્રેટરી જેવા અનેક કોર્સોની અંદર જવા માંગશે, સાથે સાથે આઈટી સેક્ટર છે, એમબીએ છે, અનેક ઓપ્શન્સ જ્યારે સામાન્ય પ્રવાહ ધોરણ 12માં જ્યારે વિદ્યાર્થી ઉત્તીર્ણ થતો હોય છે ત્યારે તેની પાસે કરિયરને લઈને અનેક જે ઓપ્શન છે વિકલ્પો છે તે હોતા હોય છે। ત્યારે દરેક વિદ્યાર્થીઓ આ પરિણામથી હાલ ખુશ જોવા મળી રહ્યા છે અને આગળ પોતાના જે કરિયરને લઈને પણ પ્લાનિંગની શરૂઆત તેમના દ્વારા કરી દેવામાં આવી છે।